noi sauriyantanam namo noi sauridanam namo noi sauairyam namo noi saujayanam namo noi sautrivavati savanam omkaramindu sanyuktam jayanti yogina kamadam mokshadam che omkaray namo namo manganam bhagavanayo manganam gautamoni mangalam kunkundari ujendra mursu mangalam namasumari sadhani Sanu Bhutya Chakha Sthiti Sohai Bhavaya Sarvama Vivao Niyutani Lata Pravachan Sar Bhagavan Kunkundacharya Rachit Pravachan Sar Tatha Bhagavan Amrut Chandracharya Rachit Pravachan Sar Nitika Tatva Pradipika એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પરિશિષ્ટમાં 47 નો એનો સ્વાધ્યાય પૂરો થયો. તે પછીથી ટીકાનો ભાગ છે એ પણ આપણે વાંચનમાં લીધો અને એમાં એ સમાલોચના આવી. હવે એ પછીથી અહીંયા કહે છે કે એ રીતે આત્મદ્રવ્ય કહેવામાં આવ્યું, હવે તેની પ્રાપ્તિનો પ્રકાર રીત કહેવામાં આવે છે. પ્રથમ તો અનાદિ પૌદ્ગલિક કર્મ જેનું નિમિત્ત છે, અનાદિ પૌદ્ગલિક કર્મ જેનું નિમિત્ત છે એવી મોહ ભાવના, એટલે મોહનું નિમિત્ત એવી મોહ ભાવનાના મોહના અનુભવના પ્રભાવ વડે આત્મ પરિણતિ સદાય ઘુમરી ખાતી હોવાથી, જો મોહને ને કારણે આત્મ પરિણતિ સદાય ઘુમરી ખાતી એવી લાગે છે. આ આત્મા સમુદ્રની માફક પોતામાં જ ક્ષુબ્ધ થતો થકો ક્રમે પ્રવર્તિ અનંત જ્ઞપ્તી વ્યક્તિઓ વડે, જ્ઞપ્તી વ્યક્તિઓ એટલે જ્ઞાન વ્યક્તતાઓ, જ્ઞપ્તી વ્યક્તિઓ વડે પરિવર્તન પામે છે. તેથી જ્ઞપ્તી વ્યક્તિઓના નિમિત્તરૂપ, જ્ઞપ્તી વ્યક્તિઓના નિમિત્તરૂપ એને અહીંયા સ્પષ્ટતા કરી છે કે વ્યક્તિઓ એટલે કે પ્રગટતાઓ, પર્યાયો, વિશેષો, બાહ્ય પદાર્થ વિશેષો જ્ઞપ્તિ વિશેષોના નિમિત્ત હોવાથી જ્ઞેયભૂત છે. જ્ઞપ્તિ વ્યક્તિ એટલે કે એવી જ્ઞાનની જે પર્યાયો જે થાય છે એની વ્યક્તતા પ્રગટતા થઈ એના નિમિત્ત શું હોય તો કે પદાર્થો, બાહ્યમાં જે પદાર્થો છે તે જ્ઞેયભૂત છે. તે તો એ વાત કરી છે કે જ્ઞપ્તિ વ્યક્તિઓના નિમિત્તરૂપ હોવાથી જે જ્ઞેયભૂત છે એવી બાહ્ય પદાર્થ વ્યક્તિઓ પ્રત્યે તેને મૈત્રી પ્રવર્તે છે. આ મોહને કારણે એ બાહ્ય પદાર્થ પ્રત્યે એને મૈત્રી પ્રવર્તે છે. કોને? જીવને. તેથી આત્મવિવેક શિથિલ થયો છે અને આત્મવિવેક શું પોતાનું, શું પરનું, પોતાને શું હિતકારી, પોતાને શું અહિતકારી એવો વિવેક વેરાયો નહીં. એટલે કહે છે કે તેથી આત્મવિવેક શિથિલ થયો હોવાને લીધે અત્યંત બહિર્મુખ એવો તે ફરીને ઔદ્ગલિક કર્મને રચનારા રાગ દ્વેષ દૈત રૂપે પરિણમે છે. ફરીને પાછો એ જે પૌદ્ગલિક કર્મની રચના થાય એના નિમિત્તરૂપ પોતાના રાગ દ્વેષના ભાવો, એવા રાગ દ્વેષના ભાવે એ પરિણમે છે અને તેથી તેને આત્મપ્રાપ્તિ દૂર જ છે. પરંતુ હવે જ્યારે આ જ આત્મા પ્રચંડ કર્મકાંડ વડે અખંડ જ્ઞાનકાંડને પ્રચંડ કરવાથી, જો પ્રચંડ કર્મકાંડ વડે અખંડ જ્ઞાનકાંડને પ્રચંડ કરવાથી એટલે પોતે જ્ઞાન ભાવે પરિણમે છે એ જ એનું કર્તવ્ય કાર્ય છે એ કર્મ. આત્મા પ્રચંડ કર્મકાંડ વડે અખંડ જ્ઞાનકાંડને પ્રચંડ કરવાથી અનાદિ ઔદ્ગલિક કર્મરચિત મોહને
પદ્ય ઘાતકના વિભાગ જ્ઞાનપૂર્વક વિભક્ત જુદો કરવાને લીધે વદ્ય ઘાતક એટલે વદ્ય એટલે જે જેનો ઘાત થાય છે તે અને ઘાતક એટલે જે ઘાત કરનાર છે તે એ બંને નો વિભાગ બંને જુદા પડે છે કે શું ઘાત કરનાર છે અને શું ઘાત થાય છે પોતાનો સ્વભાવ છે એનો ઘાત થાય છે તો એ ઘાત કરનાર અને જેનો ઘાત થાય છે તે વદ્ય ઘાતક આત્મા વદ્ય અર્થાંત અણાવાયોગ છે એટલે કે આત્માનો સ્વભાવ આત્મા પોતે એ નહીં પરંતુ એનો સ્વભાવ એમ અને મોહ છે એ એનો ઘાતક છે હણનાર છે આત્મ સ્વભાવનો હણનાર છે પણ એને એ ભાન નહોતું આ જીવને અનાદિથી કે આ મોહ એ ઘાતક છે હણનાર છે એ વધ કરનાર છે અને મારો સ્વભાવ એમાં હણાય છે પણ હવે જયારે એને ભાન થયું કે આ તો હણનાર છે એનાથી હું જુદો છું એટલે એ વાત અહીંયા લીધી છે પરંતુ હવે જયારે આ જ આત્મા પ્રચંડ કર્મકાંડ વડે અખંડ જ્ઞાન કાંડ ને પ્રચંડ કરવાથી અનાદિ પૌદ્ગલિક કર્મ રચિત મોહને વદ્ય ઘાતકના વિભાવ જ્ઞાનપૂર્વક વિભક્ત એટલે જુદો કરવાને લીધે પોતે કેવળ આત્મભાવના આત્માના અનુભવના પ્રભાવ વડે પરિણતિ નિશ્ચળ કરી હોવાથી સમુદ્રની માફક પોતામાં જ અતિ નિષ્કંપ રહેતો થકો એકી સાથે જ અનંત જ્ઞપ્તિ વ્યક્તિઓમાં વ્યાપીને અવકાશના અભાવને લીધે બિલકુલ વિવર્તન પરિવર્તન પામતો નથી ત્યારે જ્ઞપ્તિ વ્યક્તિઓના નિમિત્તરૂપ હોવાથી જે જ્ઞેયભૂત છે એવી બાહ્ય પદાર્થ વ્યક્તિઓ પ્રત્યે તેને ખરેખર મૈત્રી પ્રવૃત્તિ નથી પહેલા એને બાહ્ય પદાર્થો પ્રત્યે મૈત્રી પ્રવૃત્તિ હતી મૈત્રી હતી મૈત્રી રહેતી હતી એ મિથ્યાત્વ હતું અને એને લીધે એવા જ્ઞેય જે નિમિત્ત થતા હતા એને લીધે એ મોહ પામતો હતો અને એને લીધે એને કર્મના બંધ થતા હતા પણ હવે જયારે જ્ઞાન ભાન થયું છે તો હવે એમ થતું નથી હવે એ બાહ્ય પદાર્થ વ્યક્તિઓ પ્રત્યે તેને ખરેખર મૈત્રી પ્રવર્તી નથી અને તેથી આત્મવિવેક સુપ્રતિષ્ઠિત સુસ્થિત થયો હોવાને લીધે પેલા આત્મવિવેક સુસ્થિત નહોતો હવે એવો થયો હોવાને લીધે અત્યંત અંતર્મુખ થયેલો એવો આ આત્મા પૌદ્ગલિક કર્મને રચનારા રાગ દ્વેષ દ્વૈત રૂપ પરિણતિથી દૂર થયો છે રાગ દ્વેષ ની પરિણતિને કારણે એવા દ્રવ્ય કર્મના બંધ થાય છે ને એના નિમિત્તથી પણ હવે એ રાગ દ્વેષ રૂપ પરિણતિથી દૂર થયો છે એટલે પેલા પૌદ્ગલિક કર્મ દ્રવ્ય કર્મ બંધાતા નથી અને એમ દૂર થયો થકો પૂર્વે નહીં અનુભવેલા અપૂર્વ જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્માને અત્યંતપણે જ પ્રાપ્ત કરે છે જગત પણ જ્ઞાન આનંદાત્મક પરમાત્માને પ્રાપ્ત કરવું જ તો આપણે આ આજે જે વાંચનમાં લીધું અને ગઈકાલે જે વાંચનમાં લીધું હતું એ બધું ગઈકાલે આપણે જે અર્થ લીધો હતો કાવ્યનો સ્યાત્કાર શ્રી સ્યાત્કાર રૂપી લક્ષ્મીના વસવાટને વર્તતા નય સમૂહો વડે જીવો જુએ તો પણ અને પ્રમાણ વડે જુએ તો પણ ગમે તે રીતે એક નયથી જુએ તો પણ અને પ્રમાણથી જુએ તો પણ સ્પષ્ટ અનંત ધર્મ વાળા નિજ આત્મદ્રવ્યને અંદરમાં શુદ્ધ ચેતના માત્ર દેખે છે જ વાત આપણે ગઈકાલે વાંચનમાં લીધી હતી તો એ બધું આજે પૂજ્ય ગુરુદેવ આપણને સમજાવે છે પ્રવચન સુધા ભાગ 11માં એના પાન નંબર 325 ઉપર ત્રીજો પેરેગ્રાફ ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ પૂજ્ય ગુરુદેવ અહીંયા આગળ વાત કહે છે ગુરુદેવ કહે છે કે કંદોઈની દુકાને કઈ અફીણ મળે જે માલ જ્યાં વેચાતો હોય ત્યાં મળે ને હું શું એમ કહ્યું તો પછી ગુરુદેવ પણ એ વાત કહે છે કે કંદોઈની દુકાને કઈ અફીણ મળે ના મળે અફીણ વાળો એમ કહે કે અહીં કેમ અફીણ રાખ્યું નથી જે અફીણી હોય એમ પૂછે ત્યાં કંદોઈની દુકાને તો પેલો શું કહેવાનો તો એમ જ કહે ને કે અમારી દુકાને તો આ મીઠાઈ મળે તો ત્યાંથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ આપણને સમજાવે છે
પંડોઈની દુકાને કઈ અફીણ મળે? અફીણ મળે કેમ અફીણ રાખ્યું? તમે વેપાર કેમ બેઠા? બાપુ અમારી દુકાને તો આ છે, તમે દુકાન માંડીને બેઠા ને અમારે અફીણ જોતા ચોખા જોઈ તો તમારે રાખવા નથી ભાઈ. અમારી પાસે આ નથી, અમારી પાસે તો આ પકવાન છે. હજી ભાઈ હા હા હા, દિગંબર સંતો કર્ણ કષાયના ભાવ કરીને અનુભવની દિશામાં ઝૂલે છે. અતિન્દ્રિય પ્રચુર આનંદના સ્વામી, અતિન્દ્રિય પ્રચુર આનંદનો અનુભવી એને સંત કહીએ. એ બીજાની પાસે આવી વાત કરતા કે ભાઈ તમને આમ નહીં સમજાય, નહીં ગોઠે તો હું મારી પાસે આશા નું રાખો, માફ કર્યો. ભાઈ માર્ગ તો આ છે, બીજી રીતે સી રીતે તું માનીશ ભાઈ? ભાઈ કે છે એક સુધ વિજ્ઞાન સ્વરૂપ, સમજાય? અનંત મયમાં વ્યાપનારું એક સુધ ભાવ સુધ, એ પ્રમાણ વડે નિરૂપણ કરવામાં આવે તો જાણવામાં આવે. નિરૂપણ શબ્દ દીધો, જાણવામાં આવે તો બધી નદીઓના જળ સમૂહના સમવાય સ્વરૂપ એક સમુદ્રની માફક. દરિયો આખો હોય બધી નદી ઉપડીએ, પણ સમુદ્ર તો એક છે ને ભાઈ. એટલે બે બે નદી લીધી હતી એ નહીં, આ તો બધી નદીઓ લીધી ભાઈ. હા 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 પંડિતજી, બે જ લીધી હતી આ તો બધી નદીઓ, ગંગા અને જમુના જે તે પડી બધી નદી. હા હા, દરિયો ઉછળે એક વાત કે છે. શુદ્ધ જ્ઞાન વળી અંતર જોતા, આ આંખ વળી ન જોવાય, આ ઇન્દ્રિયો વળી ન જોવાય. ઇન્દ્રિય તો ઇન્દ્રિયને જાણતી નથી, આંખ આંખને કેવી છે જાણે છે, એ તો આમ જોવે છે. તો ઇન્દ્રિય થી જણાયો નથી. આવી વાત મળે છે પછી ઓલા કે છે એ ફોન કરવા, નિશ્ચયની વાત હું કરી નીચા સાચી છે, વ્યવહારથી લાભ થાય અનેકાન તો માનતા નથી કેમ કે. અરે પ્રભુ સાંભળ ને ભાઈ, વ્યવહાર છે ખરો પણ એનાથી ધર્મ નિશ્ચય થાય એ વાત ત્રણકાળમાં હતી નથી. એને આશરે ધર્મ થાય નહીં, પણ ત્રિલોકના નાથ ભગવાન આત્મા અનંત ધર્મનો સમુદાય એવું જે વસ્તુ અને અનંત નયનો સમૂહ એવો જે શુદ્ધ જ્ઞાન, એ વળી આત્માને જોવું અંદર. જેમ વાત કરી દિગંબર મુનિઓ તો કાળ કેવળ જ્ઞાન ખડું રાખ્યું. હા હા, વાત એવી છે ભાઈ, શુદ્ધ જ્ઞાન વળી આખા આનંદ ધર્મ નો એક સમુદ્ર, સમુદ્ર જેમ બધી નદીઓનો એક સમુદ્ર એમ અનંત ધર્મ નો એક અનંત ધર્મોને વસ્તુ પણ એ જુદા પાડવા શકશે. અનંત જે ગુણ ભાવ છે તેને જુદા પાડવા શકશે, હોવાથી આત્મદ્રેવ મિત્ર સ્વભાવ, તેથી તે ભેદ સ્વભાવનો છે, જુદા જુદા છે, છતાં અનંત ધર્મોમાં વ્યાપનારું એક ધર્મ હોવાને લીધે. આ હા હા હા, છતાં ભેદભાવ હોવા છતાં અનંત ધર્મોમાં અનંત ભાવોમાં વ્યાપનારું એક ધર્મ એક જ વસ્તુ હોવાથી યથોક્ત અનેકાંતમક છે, એ અનેક સ્વરૂપ છે. એક ધર્મને જોતા એને જોવો તો એકાત્મક એક ધર્મ સ્વરૂપ છે, આખા બધાને જોતા તે અનેકાત્મક સ્વરૂપ છે. શું કે છે વાણિયાને વખત મળે. ભગવાન તારો માર્ગ કોઈ અંતર જુદી જાય છે પ્રભુ, સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્માનો
ભગવાન ત્યાં ગયા હતા કુંડકુંડા ચાર. સંમત 49 માં કુંડકુંડા ચાર ભગવાન પાસે ગયા. ભગવાન બિરાજે છે, 500 દે છે. આરતી રહ્યા હતા, ભગવાનની વાણી આરતી સાંભળી, એટલે પ્રશ્ન સુત કેવડી પાસે કરીને નિર્ણય કર્યા. હતા તો સંકેતી મુનિ, પણ વિશેષ નિર્મળતા થઈ અને અહીં આવ્યા ના આશા બનાવ્યા. સમજાય છે? કઈ એની વાત છે ભાઈ. શ્વેતામ્બર શાસ્ત્રો છે તો એની પોતે એક સાધુ એ બનાવ્યા કલ્પિત. એ કઈ વિકરાગ ની વાણી નથી. આકરો લાગે પ્રભુ શું થાય. મારક તો આ છે પ્રભુ. કે છે કે અંતરના અનંત જે ધર્મો છે, ગુણો ભાવ, તેમાં વ્યાપનારું જે દ્રવ્ય અને અનંત નવીમાં વ્યાપનારું જે ભાવ સુખ, અનંત ભાવમાં વ્યાપનારું જે દ્રવ્ય અને અનંત જ્ઞાન નયુને વ્યાપનારું જે શુદ્ધ જ્ઞાન, એ શુદ્ધ જ્ઞાન થી અંદર જુઓ તો અભેદ વાળશે. ચૈતન માત્ર તેને દેખાવમાં આવશે. કે અરે આવી વાત નું છે, ત્યારે તેને સંડક દર્શન થશે. સંડક નામ જેવડું ત્રણ છે, એની જેટલી તાકાત છે, એમાં જે અનંત સ્વભાવથી ભરેલો ભગવાન છે, એની યથાર્થ એના શુદ્ધ જ્ઞાન વડે જો અંદર તો જોયેલાની પ્રતીત કરવી એનું સમય દર્શન છે. જાણ્યા વિજ્ઞાની પ્રતીત કોની? વિશ્વાસ કરો. પણ કોનો વિશ્વાસ? જાણ્યું કે આ ચીજ આ છે તો એનો વિશ્વાસ થાય. એક સમુદ્ર ની અનંત ધર્મો ને વસ્તુ પણ જુદા પડવા શીખવા છે. આ તો નિશ્ચિત ભેદભાવું છે, છતાં અનંત ધર્મો માં વ્યાપનારો એક ધર્મ હોવાથી એ અનંત ધર્મો નો પણ ધર્મ વસ્તુ એક છે, યથોક અનેકાત્મક છે. એને સૂર્ય જ્ઞાન દ્વારા, એક એક ધર્મ ને એક નય દ્વારા જોતા પણ અંદર જવાનું તો અંદર માં જવાનું, અને શુદ્ધ જ્ઞાન વળી પ્રમાણ વળી જોતો પણ તે અંદરમાં જવાનું. પ્રમાણમાં તો વર્તમાન પર્યાયનું પણ જ્ઞાન આવ્યું, પણ પ્રમાણમાં એ આવ્યું છતાં એની દ્રષ્ટિ સુતની પ્રમાણ દ્રયમાં ઢળે છે, ત્યારે તેને રાગનો અને પર્યાયનું યથાર્થ જ્ઞાન થાય. શું કહ્યું? શુદ્ધ જ્ઞાન જે છે, ભાવ શુદ્ધ જ્ઞાન, એનાથી દ્રવ સ્વરૂપ જે ભગવાન પૂર્ણાનંદ નો નાથ પરમાત્મા છે, ભગવાન સ્વરૂપ છે, એની નજરો પડતા તેને પ્રમાણ જ્ઞાન કહે છે. પ્રમાણમાં દ્રવ્યનો સ્વભાવ છે તેનું જ્ઞાન થયું, અને પર્યાયમાં કેટલા ભાવો છે તેનું પણ જ્ઞાન. પણ ઓડા દ્રવ્યનું જ્ઞાન થયું ત્યારે પર્યાયનું જ્ઞાન જતા થયું. સમજાવું કઈ આજની વાત? આજની ભાષા ધરી એવો છે માર્ગ. ભાઈ કે છે કે અનંત જે સ્વભાવો એના પર્યાયના ગુણના દ્રવ્યના ભાવો બધા અનંત છે. અનંત છે એ અનંત ધર્મ વ્યાપક તે દ્રવ્ય છે. એમ એક એક ધર્મને જોનારું એક જ્ઞાનનો અંશ, એક એક ધર્મને જોઈને પણ તેને અનંત ધર્મ વાળું થતું છે તેને જોવાનું છે. અને અનંત નયોથી વ્યાપ્ત એવું જે શુદ્ધ જ્ઞાન ભાવ, એ ભાવ શુદ્ધ જ્ઞાન વળી પણ અંદર જોવાનું છે. પર્યાય પ્રમાણમાં પર્યાયનું જ્ઞાન થાય છે, પણ અંદર જોતા એને દ્રવ્યનું જ્ઞાન યથાર્થ થાય ત્યારે પર્યાયનું જ્ઞાન યથાર્થ થાય છે. જજો વાત કરી તમે. આમ તો દિગંબર મુનિ હતો, કાળા કેર કરી નાખ્યો, સંસ્થામાં ધોકા ઉડાવી. હે હા, દિગંબર મુનિઓ પોકાર.
અત્યારે તો શું છે ત્યારે તો આવી વાત શું કરે મુનિય નામ કરાવીને કે ત્યારે તો શુભ જોગ જ હોય શુભ ઉપયોગ જ હોય ક્રિયા કરે ને આ એ ક્રિયા એ દયા નિવૃત ની સાધારણ અત્યારે શુભ જોગ જ હોય આ હું શુદ્ધ ધર્મ ને શુદ્ધ ની પ્રતિ ને હું અત્યારે હોય નહીં એમ કે છે અરે રે છાપામાં આવ્યું શાંતિ સાગર ના કેળાડ એમ કે શાંતિ સાગર થી માની બધા સાધુ શુભ આવા છે આથી આગળ શુદ્ધ ની શ્રદ્ધા જ્ઞાન નહીં એવા અને શુભ ભાવ એ ધર્મ છે એ ના શુભ ભાવ તો એક ભાવ નો એક નય નો અંશ છે તેને જાણવાનું છે છતાં તેને જોઈને પણ પછી અંદર માં જવાનું છે એ તો વાત રહી નહીં શું થાય ઈશ્વરદેવ ભગવાન ના વખત માં 4000 સાધુ દીક્ષા દીધી ધારી કેડે કેડે પણ ભગવાન તો 4000 ના ધણી 6 મહિના સુધી આર ન મળ્યો તો પણ આનંદ માં લહેર છે 4000 મિત્રો હતા એટલે એને સંસ્કૃતિ ન મળે તમને દર્શન નહીં એટલે પછી જુદા જુદા વેશ પહેરવા માંડે ને જુદા જુદા દેવ નો ઉપર થી પ્રહાર આવ્યો દેવ નો જુનો પણ આ વેશ માં લઈને બીજી રીતે તમારે માટે બંને ખવાના ખવાના વેશો માં દી ફળિયો વેશ એ વખતે કાળ એવો તે વિપરીત કરનારા મને દેવો રોક્યા અત્યારે કોણ રોકે પ્રભુ એકાંત છે એકાંત છે એમ પગાર કરે છે બાપુ ભાઈ એ પગાર કરે બાપા તને ભાઈ ખબર નથી આ તો ભગવાન ની વાત છે ત્રિલોક ના નાથ જ્ઞેશ્વર દેવ પાસે ગયા હતા ત્યાંથી અંતર થી જ્ઞાન તો હતું પણ વિશેષ નિર્મળ થયું કે ભગવાન કુનકુંડાચાર મંગળમ ભગવાન વેરો મંગળમ લોકમંગળ મંગળમ કુનકુંડાર્યો ત્રીજે નંબર આવ્યા ગંધર પછી આવ્યા જૈન ધર્મોત્સવ મંગળ એ કુનકુંડાચાર ની આ વાણી છે એની ટીકા કરનાર પણ એનો સ્પષ્ટ નિર્દેશ છે ભાઈ તને આખું લાગે તો વારંવાર એનો વિચાર કરવો સમજાવું કઈ પ્રભુ તારા હિતના પંથ ની વાત છે ને તારું સુખી કેમ તું થા અને આનંદ નો સ્વભાવ તને પૂર્ણ કેમ પ્રગટે એની આ વાત છે પ્રભુ અને ન સમજાય માટે તને એમ ન લાગવું જોઈએ કે આ આવી કેવી વિચાર કે આ શું છે સમજવા માટે પ્રયત્ન કરવો કાઉસમાં છે ને જેમ એક વખતે એક નદીના જળને જાણનારા જ્ઞાનાંશ વળી જોવામાં આવે તો સમુદ્ર એક નદીના જળ શું જણાય એ દરેક ધર્મ થી જણાય કાંકો દરિયા તેમ એક વખતે એક ધર્મને જાણનારા સ્વથી છે પરથી નથી એવા એક ધર્મ કોઈ પણ એક નહીં થી જોવામાં આવે તો આત્મા એક ધર્મ સ્વરૂપ જણાય છે એક ધર્મ સ્વરૂપ પણ છે ધર્મ એટલે આ સંગત દર્શન એ આય નથી આખી એનામાં પર્યાયમાં રાગ આદિ અસ્તિત્વ આદિ વસ્તુ આદિ જે છે સ્વભાવ એને અહીં ધર્મ નામ ભાવ કહેવામાં આવ્યા છે પરંતુ જેમ એક સાથે સર્વ નદીઓના જળને
જાણનારા જ્ઞાન વડે જોવામાં આવે તો સમુદ્ર સૌ નદીઓના જળ સમજાય. એમ એકી સાથે સર્વ ધર્મો ને જાણનારા પ્રમાણ વડે જો પેલો નદીથી જોવા મળે, એક નદી ને પાણી થી જોતા પણ આખો સમુદ્ર જોવામાં, હવે આખી બધી નદીઓનું કારણે આખો આખા સમુદ્ર ને જોવામાં આવે. એકી સાથે સર્વ ધર્મો ને જાણનારા પ્રમાણ વડે જોવામાં આવે તો આત્માને એક ધર્મ સ્વરૂપ જણાય છે. અરે અમૃતચંદ્ર આચાર્ય ટીકા કરનાર પણ ગજબ કામ કર્યા. હેઠી હેઠી જેમ તેલ પૂરે નીકળતી કહેતા વાળે વાળે હેઠી હેઠી તોડી બે બે પાંચ વાળ ભેગા હોય આ તો એક એક વાળે હેઠી તો જે હેઠી એટલે આમ બે પાંચ દસ વાળ ભેગા હોય આ તો એક એક વાળે. પ્રમાણ વડે જોવામાં આવે તો આત્માનિક ધર્મ સ્વરૂપ જણાય છે. આ રીતે એક નહીંથી જોતા આત્મા એકાંતાત્મક છે, એક ધર્મથી જોતા એક સ્વરૂપે છે, પ્રમાણથી જોતા અનેકાંત સ્વરૂપ છે. સમજાય છે કઈ? ભાષા તો સાદી છે પણ ભાઈ ભાવ તો જે હોય આવે માં એને ગમે એટલે એટલે હળવી ભાષા કરે પણ ભાવ તો હોય આવે ને. હવે એ જ આપશે કાયર દ્વારા કહીને આત્મા કેવો છે એ વિશેનું કથન પૂરું કરવામાં આવે છે. કેવો છે એ પૂછ્યો તું અને આનંદ ધર્મ વાતક છે એવું બતાવ્યું એ વતન પૂર્ણ થાય છે એ વિશેષ કહો છે. પ્રવચન સા કવર છે 19 છે ને 19 સાત કા શ્રીવાસ વસેન નયન ઓઘે પસંતિ તિથમ ચેતમ પ્રમાણેન ચાપી પસંત એ પ્રસ્વસ્ફુટ અનધર્મ સ આત્મદ્રવ્યમ સુચિન્ન માત્ર અંત. આ રીતે સાધકાર સાધકારૂપી લક્ષ્મણ અવસ્થા એટલે કે કથનથી રાગ પણ છે, કથનથી ગુણતંત્રિકાર છે, સ્વપણે પણ છે, પરપણે પણ નથી. એવા સાધકાર એટલે અપેક્ષા એ જે જ્ઞાન છે તેને સાધકાર રૂપી લક્ષ્મી ભગવાનનો માર્ગ અનેકાંત આ રીતે છે. એકાંત શુદ્ધ છે, એકાંત અશુદ્ધ છે, એકાંત સ્વપણે જ છે, એકાંત પરપણે જ નથી, એમ એકાંત નથી. સ્વપણે પણ છે, પરપણે પણ નથી, રાગપણે પણ છે અને શુદ્ધ સ્વભાવપણે પણ છે. નયનો વિષય છે સૂક્ષ્મ છે. સાત એટલે અપેક્ષાથી એવું કેવું સાતકારૂપી લક્ષ્મી એને વસવાટને વસી વર્તતા નહીં સમૂહ ભરી એ પર્યાયમાં રાગ છે, સ્વપણે અસ્થિ, પરપણે નાસ્તી. રાગનો કરતા છે, રાગનો અકર્તા છે, રાગનો ભોગતા છે, રાગનો અભોગતા છે. એવી જે નયની લક્ષ્મી એને વળી એને વર્તા નહીં સમૂહ વળી જુએ તો પણ અને પ્રમાણ વળી જુએ તો પણ નય સમૂહ વળી જુએ એક એક નય થી જુએ કે નય સમૂહ વળી એમને કે પ્રમાણ વળી જુએ. દ્રવ્ય અને પર્યાય બે ને જાણનારું શુદ્ધ પ્રમાણ તે વળી જુએ તો સ્પષ્ટ અનંત ધર્મો વાળા પ્રગટ અનંત ભાવને ધરનારા ધર્મ વાળો
નિજ આત્મદ્રશ પોતાનું આત્મદ્રશ સ્વરૂપ દેખાડી. બહુ ઝીણું એક રાગ ને કરતા પણ જાણવું, એક રાગ ને અકર્તા પણ જાણવું એવું નહીં છે. એક રાગ ને ભોગતા પણ જાણવું, આવવા નથે ને સરદાર સરવાળા આજનો તાર આવ્યો છે મંગળવાર. એક રાગ ને ભોગતા પણ જાણવું અને એક રાગ ને અભોગતા પણ જાણવું એ નહીં છે. જ્ઞાનાંશોડે એક એક નહીં ને જાણતા, ધર્મ ને એક એક ધર્મ ને જાણતા, આખા ચીજ ભગવાન નિજ આત્મદ્રે તેને જોવે, અંતર્મુખ દ્રષ્ટિ કરે કે પ્રમાણ વડે જોવે ને અંતર્મુખ દ્રષ્ટિ કરે તો નિજ આત્મદ્રે ભગવાન નું આત્મદ્રવ્ય એમ નહીં, આ નિજ આત્મદ્રવ્ય એની બહુ વાતો ભાઈ. જેમાં અનંત અનંત પુરુષાર્થ છે, અંતર્મુખ વળવું, ગમે તેટલા નૈવના પ્રકાર કયા એને જાણીને પણ અંતર્મુખ જોડવું, પ્રમાણ વળી પણ અંતર્મુખ વળવું અને નહીં વળી પણ અંતર્મુખ વળવું, એવો વિષય જીણો બહુ. એવું નિજ આત્મદ્રય એને અંદર માના શુદ્ધ ચૈતન્ય માત્ર દેખે છે. અંતર પ્રભુ અનેક નયનો ધર્મ ધારનાર એવો ભગવાન, અનંત નયોના ધર્મમાં વ્યાપેલો ભગવાન, એને નહીંથી જોવે તો પણ અંતર જોવાનું છે. નહીંથી જોઈને પણ અંતર જોવાનું છે અને પ્રમાણથી જોવે તો અંતરમાં જોવાનું છે. પ્રમાણ એટલે કે દ્રવ ને પર્યાય બે ને જાણે એવા વળી પણ જોવાનું તો અંતર છે. ઝીણો વિષય છે ભાઈ. પર દ્રવ તેને નુકસાન કરનાર નથી, એ કહેશે હમણાં. એ પોતાની જ્ઞપ્તિ શક્તિની વ્યક્તતામાં એ તો નિમિત્ત છે, એટલે પરદ્રવ આત્માને નુકસાન કરનાર નથી. ત્યાં પરદ્રવ આત્માને લાભ કરતા નથી. ભાવ કોનો ઘટે છે, ભાવ કોને કેવો, જે ચીજ છે એનો ભાવ સ્વરૂપ તો એનામાં છે, ભાવની કિંમત એ કઈ કહ્યું તું ને પ્રશ્ન કર્યો ને કોઈ શું કઈ સોનાનો કીધું, સોનાનો ભાવ શું છે પ્રશ્ન કર્યો તો કોઈ કહે કે 500 રૂપિયાનો તોડો ભેગું પણ એ સોનાનો ભાવ કહેવાય? સોનાનો ભાવ તો ટીકાસ પીળાશ વજન એ એનો ભાવ છે. આ તો લોકો કદપેલો ભાવ છે. 25 રૂપિયાનો તોડો હતો, 12 રૂપિયાનો ગદિયાનો હતો અમારા વખતમાં, 12 રૂપિયાનો અડધો તોલો, 24 રૂપિયાનો તોલો, અત્યારે કેટલો થઈ ગયો કઈ હે? કેટલો? 1400 રૂપિયા તોલો ના, એ વખતે 26 રૂપિયા હતા. કરાવે એ ભાવ એનો વધ્યો કે કદપેલો ભાવ છે એ વધ્યો, એટલે કદપેલો ભાવ છે એનો. સોનાનો ભાવ છે પીળા શિકાર વજન કઈ કાયમ છે, એમાં વધઘટ કઈ છે?
ના વસ્તુ ખેતી આવી છે. એમ આત્માનો ભાવ એ શું? આત્માનો ભાવ તો જ્ઞાન દર્શન ચારિત્ર આદિ આનંદ, એ આત્માનો ભાવ છે. એનો ભાવ ઘટે વધે છે? એ ઘટે વધે એમ માનતા જે છે કે રાગથી હું મારી દશા ઘટી ગઈ અને વિતરાગતાથી મારી દશા વધે એમ છે નહીં, વસ્તુ એમ નથી. એ અંતરમાં દ્રષ્ટિ કરે ત્યારે શાંતિની વૃદ્ધિ થાય, અને બહારની દ્રષ્ટિ રાખે તો મિથ્યા દ્રષ્ટિ, અંશમાં મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. હા, એનો છે પર્યાયમાં રાગ છે એ પણ એનો ભાવ છે, અને દ્રવ્યમાં ચિકાળી સ્વભાવ છે એ પણ એનો એક ભાવ છે. બોલો, પર્યાય ભાવ છે, આ શક્તિ ગુણ ભાવ છે. એની વાતો બહુ ભાઈ. સંન્યાસ દર્શન એટલે શું? જેમાં એક એક ધર્મ ને જાણનારી એક એક નઈ, તે નઈ ના સમૂહ વડે જો તો અંતરમાં દ્રેણ ચૈતન માત્ર દેખે છે, એને સંકેત ને એને સમ્ય જ્ઞાન કહીએ. બાકી ભણી ગયો અજ્ઞાન ને શાસ્ત્ર ભણ્યો ને માટે જ્ઞાની છે એમ છે નહી. બહુ ઝીણું બાપુ. સમજાવું કઈ ના કે છે કે જે મેં સુરતાળી નહીં કીધી એમ અનંત નયો છે. અનંત એના ગુણો ને પર્યાયના સ્વભાવ અનંતતા છે. એ અનંત નયોને એક એક ને એક એક ધર્મ ને જોવે તો પણ જોઈને અંતરમાં ચૈતન્ય દ્રવ્ય ઉપર જવાનું છે. હા હા, જ્યાં દ્રવ્ય ચૈતન્ય ત્રિકાળી નિજ આત્મદ્રવ્ય ને અંદરમાં, અંદરમાં પર્યાયમાં નહીં દ્રવ્યમાં. આવી વાત છે મારા ગાશે. શું થાય પણ હવે અત્યારે વિખાઈ ગયો માર્ગ, હવે એને આ રીતે કેવું કઠણ પડે. વસ્તુની સ્થિતિ આવી છે ભાઈ. વસ્તુ પોતે પરને લઈને વિકાર થયો છે એમ નથી, અને પરને લઈને આત્મામાં શાંતિ મળે તેમ નથી. સ્વને લઈને રાગ થાય છે અને સ્વને લઈને લાભ થાય છે. એ લાભ સ્વને લઈને ક્યારે થાય કે જ્યાં સુરતળી નયો છે તેને એક એક નઈને એક એક ધર્મને જાણતા. એકલો જ્ઞાનનો વિષય છે પ્રભુ આ તો. આમાં ક્રિયાકાંડ નો રાગ છે, વ્યવહારનો રાગ છે, પણ એક એક નય નો વિષય છે, એક ભાવ છે. એવા અનંતા ભાવો આત્મામાં ધારી રાખેલા છે. એથી રાગને લઈને અંતરમાં જઈ શકે એમ નહીં, તેમ રાગને લઈને નિશ્ચય થાય એમ નહીં, પણ રાગ છે તેનું જ્ઞાન કરી લક્ષમાં લઈ અને અંતરમાં જાય ત્યારે તેને અંદરમાં નિજ આત્મદ્રવ્ય ચૈતન્ય માત્ર દેખે જ છે. અરે આવી વાત આવે, પહેલી એની શ્રદ્ધામાં તો સુધારો કરે. એ રાગથી મને લાભ થશે, પર્યાય બુદ્ધિથી મને ધર્મ થશે, એવી જે બુદ્ધિ છે એ મિથ્યા છે, એને હજી શ્રદ્ધાથી સુધારે તો ખરો. કે માર્ગ તો આ છે. સાતકાર ઘણી જ ગજબ વાત. અમૃત રાજા હજાર વર્ષ પહેલા પણ કેવળીના વિરહ ભલાવે એવી વાતો કરી છે. દિગંબર સંત
આમ ઝૂલતા ચાલતા સીધ હતા, ભરત ક્ષેત્રમાં હતા. એ આનંદમાં ઝૂલતા, અતિન્દ્રિય આનંદમાં, પ્રચુર આનંદ અતિન્દ્રિયનો તેમાં ઝૂલતા હતા. એ એમ કે છે, પ્રભુ એક વાર સાંભળ, ભગવાન તું પણ ભગવાન છો, પ્રભુ છો, આત્મા છો, મારા સાધર્મી તરીકે પ્રભુ તું ભગવાન છો. શું છો પ્રભુ, એનું સન્માન કરવું, સતમાન કરવું, સત સ્વરૂપ જે છે પ્રભુ, એનું માન કરવું, બહુમાન કરવું, અંતરદ્રષ્ટિ લઈને તેનું બહુમાન કરવું, એ આત્માનું સન્માન છે. અને રાગમાં રોકાઈને આત્માનું અનાદર કરવો, એ આત્માનો અસન્માન છે, અસત્માન છે. પ્રેરનું પરનું પરની પદ્ર પ્રત્યે મમતા છે તે હું એમ કરવું, અને પછી પદ્ર પ્રત્યેનો જે મમતા છે તે એ છે એમ જાણીએ ઉપાધિ તરફ બોલવું એમ કે છે. પરદ્રવ પ્રત્યેની મમતા છે તો એને પરદ્રવ હું નથી એમ પ્રયોગ કરવું, પછી પરદ્રવ પ્રત્યેને જે રાગ આદિ થાય છે એ રાગ ઉપાધિ નથી, જાણવા લાયક છે, નહીંથી જાણવા લાયક છે. હા 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 હા, વ્યવહાર જાણેલો પ્રયોગ ભાઈ ગજબ કરી છે. જ્યાં ત્યાં જોઈ કોઈ પણ જુઓ, નિગમ્બર શાસ્ત્ર કોઈ પણ જો પણ પૂરવા પર જરૂર રહીત વાતો છે. બસ બાર ને અગિયાર ની ગાથામાં એમ કહ્યું, વ્યવહારો અભૂયત્વ હોવો, પ્રભુ જે છે ને એ બધી જૂઠી છે, એટલે છે નહી એમ નહી, પણ તેને ગૌણ કરી અને જૂઠી કહીને ભૂયથ દેશીઓ શુદ્ધ નવું ઉતાર, જે સત્યા પ્રવૃત્તિ કાળ છે તે શુદ્ધ નહી છે, તે વસ્તુ છે. પર્યાય નથી એમ નહીં તો વિધાન થઈ જશે, પણ પર્યાયને ગૌણ કરીને અભૂતાર કીધી છે. બિલકુલ પર્યાય નથી તો સિદ્ધ પણ પર્યાય છે, કેવો જ્ઞાન પણ પર્યાય છે, મોક્ષ માર્ગ છે, નિશ્ચય એ પણ પર્યાય છે. પણ પર્યાયનો લક્ષ છોડાવી અને દ્રવ ત્રિકા એનું જ્ઞાન કરવાનું છે, પણ એટલો છે એમાં લક્ષ નકત આખું છે. સત મહાપ્રભુ એના ઉપર દ્રષ્ટિ કરતા નિર્જ આત્મદ્રવને અંદરમાં અંતરાત્મા અને અંતરમાં શુદ્ધ ચૈતન્ય માત્ર, શુદ્ધ ચૈતન્ય માત્ર એટલે ચૈતન્ય સાથે અનંત ગુણો છે, પણ ચૈતન્ય માત્ર ની મુખ્યતા કઈ છે, શુદ્ધ ગુણ સ્વભાવ માત્ર દેખે છે. આવી વાત ભારે આગરી પડે છે, તને શું થાય? અરે ભાઈ જી, તો સંન્યક દર્શન, સંન્યક દર્શન ને પામવાની આ રીત છે, એ સિવાય સંન્યક દર્શન કદાચિત ત્રણ કાવ ત્રણ લોકમાં થતું નથી. છતાં કે છે રાગની મંદતા હોય છે અને તેનાથી છૂટીને નિશ્ચયમાં છતાં તેનાથી થાય એમ પણ કથન આવે છે. પણ એનાથી થાય એટલે ક્યારે, એ રાગ છે તેને જાણીને એનાથી છૂટીને અંદરમાં જાય. જ્યાં પ્રભુ પૂરણ બિરાજે છે, ભૂતાર છે, સત્યાર છે, પૂર્ણ સત સાહેબ, કબીર સાહેબ સાહેબ કરે છે ને એ નહી, એ તો કબીર સાહેબ સાહેબ તો બધી સ્થિત છે, એનાથી આગવાનો સાહેબ રહે છે એમ કે છે, એ એકાંત છે. અહીં તો આ સત સાહેબ અહીં રહે છે.
ભૂતાર્થ કહો કે સત્યાર્થ અગિયારમી ગાથા જૈન દર્શન નું પ્રાણ છે. અગિયારમી ગાથા જૈન દર્શન વિશ્વ દર્શન એનો એ પ્રાણ છે. વિશ્વ દર્શન એટલે બધા દર્શનો એમ નહીં, વિશ્વ દર્શન એટલે જૈન જૈન સ્વરૂપ છે એ વિશ્વને જોનારું છે. સમસ્ત પદાર્થ ને અનંત ગુણધર્મ ને જોનારું એવું જે વિશ્વ દર્શન જૈન દર્શન. હા હા, તે જૈન દર્શન ની પર્યાયમાં પર્યાય છે એ હું જાણતા છતાં દ્રઢ સ્વભાવ તરફ જળવાનું છે. અરે આવી વાત સમજાણું કઈ? હા, આ તો મહારાજ એકાંત આવો થઈ જાય છે ને કે પ્રભુ, પણ મહારાજ આમ જ છે એ કે છે અંદર હજી કે કર્મકાંડ થી નિશ્ચય જ્ઞાન કાંડ પાપ છે એમ પછી આવશે. એ તો નિમિત્ત નું કથન છે. વ્યવહાર હોય છે એટલું સિદ્ધ કરવા એ વાત કરી, પણ વ્યવહાર થી થાય છે એ તો વ્યવહાર નું નહીં નું કથન છે. અરે શું થાય આનો આનો અર્થ પૂરા છે ને સંજય ગાંધી ટીકા એ આનો અર્થ કર્યો નથી. એના પર્યાય માં રાજ મંદતા હો એને જાણીને અને આત્મા અસ્થિ છે પરથી નાસ્તી છે એમ જાણીને એક એક નય નો વિષય થયો. ભગવાન તો અનંત નય ના સમૂહ થી એક રૂપ વસ્તુ અંદર છે. આવો ઉપદેશ સમજાય છે કઈ? સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર દેવ ત્રિલોકનાથ હા કહેતા હતા તે સંતો જગત ને કે છે એ માર્ગ વિતરાગ પરમાત્મા નો છે. એવો વિતરાગ પરમાત્મા પ્રભુ તું છો, એનું સ્વરૂપ જ વિતરાગ પરમાત્મા પરમેશ્વર સ્વરૂપ છે. આવતરી ગાથામાં આવ્યું છે ને પોતાના પરમેશ્વર ને ભૂલી ગયો છે જેમ દાંતણ કરતા કોનું દાંતનું હોનું હોય કઈ હાથનું ઉત્તમ નડે આમ કા ભેટ કાઢી મૂકે આમાં પોતાના હોનાની કુલ ભૂલી ગયો પછી ક્યાં મૂકી છે એમ ભગવાન આત્મા અનંત અનંત ગુણનો પિંડ પ્રભુ તેને ભૂલી ગયો છે, પોતાના પરમેશ્વરને ભૂલી ગયો છે. પર પરમેશ્વરને જાણ્યા ને આદર્યા છે. દેવગુરુ શાસ્ત્ર આવ્યું હતું ને હવારમાં, દેવગુરુ શાસ્ત્ર ને શ્રદ્ધા તો ભવ્ય પણ નવમી ગ્રહ ગયોતા કરી હતી. મોક્ષ માર્ગ પ્રકાશ માં છે એ તો રાગ છે. પણ ભગવાન આત્મા નીર પરમાત્મા દ્રહ તેની અંતર્મુખ થઈને પ્રતીતિ કદી કરી જ નથી. એ શું કીધું? અપેક્ષાથી જે વસવાટને નહીં વશે વર્તા નહીં સમૂહ વળી જુએ એને નહીં સમૂહથી જુએ. એ વાતું કઈ વાતું નથી બકવું. અંદર ભગવાન પૂર્ણાનંદ નો નાથ નય સમૂહથી જોઈને પણ અંતરમાં જો પ્રમાણથી બને દ્રવ્યને પર્યાયનું જ્ઞાન કર. એ જ્ઞાન હો પણ જ્ઞાન હોઈને પણ જેમાં પર્યાયનો નિષેધ થઈને દ્રવ્યની દ્રષ્ટિ થાય છે આવે છે ને ભાઈ નય ચક્રમાં કે નિશ્ચય પૂજ છે ને પ્રમાણ પૂજ નથી એમ આવે છે. પ્રમાણમાં તો દ્રવ્ય અને પર્યાય બે ભળે છે તેથી પૂજ નથી એમ કીધું છે. પૂજ તો નિશ્ચય જે ટીકાળી જ્ઞાન ભાવનો આશ્રય નિશ્ચય નહીં તે પૂજ છે.
કેમ કે જેમાં પર્યાય નો નિષેધ વર્તે છે. પર્યાય એટલે વ્યવહાર, વ્યવહાર નો નિષેધ વર્તે છે તે નિશ્ચય ને પૂછે. વ્યવહાર અને નિશ્ચય નું જ્ઞાન છે એ પ્રમાણ છે, પ્રમાણ પૂજ નથી. કેમ કે એમાં વ્યવહાર નો નિષેધ થતો નથી. બેન જાણે છે એ તો આવી પ્રમાણ જે કરે જાણે છે, જાણે છે પણ એનો નિષેધ થતો નથી. આવો માર્ગ વાણિયામાં આવો કાંધભાઈ, નવરા સંભળ ના આવે એટલે ભૂકામાં રોકાય આખો દિન. આવવાનો ભૂકો પ્લાસ્ટિક નો ભૂકો શું કહેવાય? અમારે આ દુકાન વાળા પાડી દો અમે આખો દી ધંધા 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 એ મોટી દુકાનો મનસુખની છે આખી ગણું ગીણું ભરી મોટી કારમાં આશ્રમ ની દુકાન હતી એવી દુકાન મોટી પૈસા વાળો છે ખરા ને વળી મોટો વેપાર આવે છે. ઉપલેસા ના ઉપલેસા ત્યાં દુકાન નથી, પારેજ માં દુકાન હતી. હમણાં એક આવ્યા છે મુસલમાન અહીં કયા છે તો ઉપલેટા છું કીધું તાર મામા નાશન આવું કરે. હા કીધું મારે પારેજ માં દુકાન હતી મોટી દુકાન તાર નું નાશન પછી નીકળી ગયા અત્યારે નથી. ગવર્નરની દુકાન વડોદરાના વોરા હતા આ લોટિયા વોરા કે ગવર્નરની મોટા એની મોટી દુકાન તેની કંઠ મીઠો હતો ને ગાયન સામે બોલાવે ગવર્નરની દુકાન કાંજીભાઈ આવો આવો ગયો બોલો બોલો ગાયન બોલો એમ બોલે મુસલમાન હા બોલતા હતા કઈ દુકાન હતી ને જાણે કે હા પિતાજી ની દુકાન છે હવે પોતે દુકાનમાં અગિયાર પિતાજી ગઈ ગયા બોલાવે દુકાનમાં ગાયન બોલો કંઠ બહુ તો તે દીધ નાની હતો હવે કામ થયા હા પણ એ દુકાનમાં આવ્યો છું મને એક દિન એવી આ દુકાન છે મોટી આ લોકોની છે પણ એની ધંધા એટલે નવરા સમળે છે. આ વસ્તુ પ્રભુ આ વેપાર માંડવો છે જેને એને એનામાં પર્યાય કે અવસ્થામાં રાગાદી હો શુદ્ધતાનો અંશ પણ હો સ્વપણે અસ્થિર પરપણે નાસ્તી એવો પણ એનામાં ધર્મ હો પણ તેને અંદરમાં બક્ષમાં દઈને અંદરમાં જા નિજ આત્મદ્રવ્યને જુઓ. ભગવાન ભગવાન શું થાય ઇન્દ્રોની સમક્ષ પરમાત્મા આમ કહેતા હતા. ઇન્દ્રો એક અવતારી હો પહેલા દેવ લોકો ઇન્દ્ર છે ને એક અવતારી છે એક ભાવે મુખ જનાર છે મનુષ્ય થઈને મુખ જનાર છાય સંકેતી છે એની ઇન્દ્રાણી પણ એક ભાવે મુખ જનારી છે. સુધરમાં દેવલોકમાં 32 લાખ વૈમાન નો સ્વામી એક એક વૈમાનમાં ઘણામાં અસંખ દેવો પણ છતાંય સંકેતી છે કોઈ ચીજ મારી છે ને એ માનતો નથી. રાગનો વિકલ્પ પણ મારો છે ને એ માનતો નથી. હા 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 છતાં 32 લાખ વૈમાન ને કરોડો પછરાવું મારી ચીજ નથી. હું જે છું તે ટીકાવી આત્મા આત્મદ્રવ છું. એને ઇન્દ્રના સમક્ષમાં ભગવાન મહાવીરમાં 3 લોકના નાથ બિરાજે છે એની સમક્ષમાં પરમાત્મા આમ પ્રવચનમાં કહેતા હતા. એ આ પ્રવચન સાર છે. પ્ર એટલે વિશેષ રચનો દીવધ્વનિ, દીવધ્વનિ ઓમ ધ્વનિ ઓમકાર ધ્વનિ સ્વની અર્થ ગણધર વિચારે રચિયાગમ ઉપદેશ ભવિક દીવ સંશય નિવારે વિખ્યાત ને ફાવે એમ કે એનો આશય તો આ છે ને આગી મને સાંભળવું કે હા હા આ પણ કે છે કે અનંત ધર્મો મુહૂર્તાળી કયા એના સમૂહ એક એક નહીં ને જો ધર્મને તો પણ અંતરમાં જવાનું છે. જેનો આધાર અધિષ્ઠાતા ભગવાન છે
આત્મા દ્રવ્યને અંદરમાં શું ચૈતન્ય માત્ર દેખે છે જો. હા 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 છે. શુદ્ધ ચિન્હ માત્ર અંત પ્રસૂટ અનધર્મ પસંતી એવ છે ને, એવ છે ને, ત્રીજું પદ છે પસંતી એવો. પ્રભુ તું પ્રયત્ન તો કર, અંદર માં જોવાને પસંતી એવો. હા 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 નયુના જ્ઞાનમાં મરુખાતા અંતર ચૈતન ભગવાનને પસંતી એવો દેખે છે. ભાષણ છે ને, પસંતી એવો દેખે છે જ. હા હા જુઓ સંતોની વાણી. હા 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 જગતને ઊંચા કરી નાખે હું છે. ઉભો થા ઉભો થા જ્યાં છે ત્યાં ન હોય રે. એ રીતે આત્મદ્રવ કહેવામાં આવ્યું. પ્રશ્ન હતો ને શિષ્યનો કે આત્મા કેવડો છે કે એ આવડો છે. અનંતર્મ નો અધિષ્ઠાન અનંતર્મ ને જાણીને પણ અંતરમાં જોવું એવડો છે. એક પ્રશ્ન ઉત્તર થયો. હવે તેની પ્રાપ્તિનો ઉપાય કહેવામાં આવ્યો. એમાં આવી તો ગયું છે પણ એને વિશે સ્પષ્ટ કેમ પમાય આવા આત્મદ્રવ્યને, કઈ રીતે પમાય, કઈ રીતે પ્રાપ્ત થાય એનો ઉપાય કહે છે. છે પ્રથમ તો કે છે આચાર્ય મહારાજ દિગંબર સંત અમૃતચંદ્ર આચાર્ય સંત દિગંબર મુનિ કે છે કે પ્રભુ એક વાર સાંભળ, એનો શું ઉપાય છે એ હું તને કહું છું. પ્રથમ તો અનાદિ પુદ્ગલિક કર્મ જેનું નિમિત્ત છે એની મોહ ભાવનાના પ્રભાવ વડે. પુદ્ગલિક કર્મ તો જેનું નિમિત્ત છે એવી મોહ ભાવના એટલે મોહ નો અનુભવ, મિથ્યાત નો અનુભવ. મોહ નો એટલે મિથ્યાત. એના અનુભવ વળી મોહના અનુભવના પ્રભાવ વળી આત્મ પ્રણતિ સદાય ઘૂંઘરી ખાતી હોવાથી આત્માની પર્યાય સદાય ઘૂંઘરી ચક્કર ખાય છે, ઠરતી નથી. મિથ્યાતને લઈને ચક્કર ખાય છે. આત્મ પ્રણતિ મિથ્યાતના પ્રભાવને લઈને સદાય ઘૂંઘરી ખાતી હોવાથી એમાં શું કહેવાય ભમરડો ભૂલી છે. ભમરડો એવો જોરથી નાખે કે હલતો ને એમ દેખાય પણ ખબર ચક્કર ખાય કરી કરતો. ભમરો ભમરો શું કહેવા બીજું બધા ભમરડો વેરિયો વેરિયો બસ ગુજરાતી ભાષા વેરિયો કહેતા ગયો. એ બધું રમ્યા છે એ વખતે ગરિયો પણ આમ એવા જોરથી આમ કરે ને કે આમ જેને હલતો નથી એમ ખૂબ ઘૂમરી ખૂબ કરતો હોય પણ ઠીક લાગે એ હળવે 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 પછી ડોલાય નામ લાગે એમાં મિથ્યાતને એવી ઘૂમરી ખાય જ્યાં ચક્કર આવવામાં એકાકાર પડી ગયો છે. ભગવાન આત્મા પૂર્ણાનંદ ના નાથનો આશ્રય લીધા વિના
જાય તો એ ક્રિયાકાંડી હોય, દયાદાન વ્રતનું પાલનાર, પણ મિથ્યા દ્રષ્ટિ છે, કારણ કે એનાથી ધર્મ માને છે. એ મિથ્યા દ્રષ્ટિ ભૌગોલિક કર્મનું જેનું નિમિત્ત છે, નિમિત્ત છે, ઉપાદાન તો તારું પોતાનું છે, એનાથી થાય છે એમ ને, એ તો ફક્ત નિમિત્ત છે. એવી મોહ ભાવના, મિથ્યાત નો અનુભવ, મોહ એટલી મિથ્યાત, એનો ભાવના એટલે અનુભવ, એટલે પ્રભાવ વળી, અનુભવના પ્રભાવ વળી. ફેર થવું જેને છે, કારણે પર્યાયમાં ભમરી ખાતા મિથ્યાત ને લઈને ભમરી છે, રાગ દ્વેષ મન પાપ ચક્કરમાં ચડી ગયો છે. અને સ્વભાવમાં આવે એટલે એને એમ લાગે કે કઈ શાંતિ થઈ, પણ એ ચક્કરમાં પડ્યો તીર્થ તને લાગે છે, એ ચક્રાવો છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.